તમે વિડિયો ઓફ કરી દો. હા મેં વિડિયો ઓફ કરી દો છું. હા હું હમણાં ચાલુ કરી દઈશ, એ લોકો જોઈન થશે. હા ઓકે. સો વી આર સ્ટાર્ટિંગ. ઓકે, વેરી વાર્મ ગુડ ઇવનિંગ ટુ ફોર ઓનરેબલ ટ્રસ્ટીઝ ઓફ વિદ્યાપીઠ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ડોક્ટર પિયુષ જૈન સર, ડિપાર્ટમેન્ટ હેડ પ્રોફેસર કેયુર શાહ સર, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ મેમ્બર્સ ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટ, ઓલ સ્ટાફ મેમ્બર્સ એન્ડ ડિયર સ્ટુડન્ટ્સ ઓફ અવર SNPIIT એન્ડ RC. Myself Nikunj Ashiani, Training and Placement Coordinator of Civil Engineering Department, SNPIIT RC, welcomes you all on behalf of our institute. Our institute organizes a technical events consistently for students to gain the knowledge, associating them with various aspects of life. Today, Training Placement Cell of our institute is organizing this webinar to boost confidence of students, to make them aware about various fields in civil engineering in industry. Okay, I am here to welcome engineer Parth Thevniwala, who is CTS officer in JK Cement, and obviously our alumni students, which is having more than 3 years of experience in the industry. I am now requesting Parth Thevniwala sir to please share knowledge to our students and share your experience with our faculty members too. Over to you, Parth sir. Thank you. Definitely. Thank you so much, sir, for giving me this good opportunity to share civil engineering, actual civil engineering field things. So that is maybe useful for them in future, I guess. I kindly request you all to turn on your cameras if possible, so we can interact better. Is it possible, sir? Yes. Okay, everyone, please turn on your cameras. કે જે લોકોના નેટવર્કમાં હશે તે લોકોના લગભગ કેમેરા ઓન થશે. હા હા, એ ચાલશે, કોઈ વાંધો નહીં. આ કેવું એક ઇન્ટરેક્શનમાં મજા આવે. હા, ઓલમોસ્ટ બધા લોકો શું કહે કે રૂરલ એરિયામાં હોય છે એટલે નેટવર્કનો થોડો ઇશ્યુ છે, એટલે લોકો ઓડિયો કોલ પર વધારે પ્રિફર કરે છે વિડિયો કરતા. તો જે લોકોના નેટવર્કમાં હશે તે લોકો વિડિયો ઓન કરશે. પ્લીઝ એવરીવન, પ્લીઝ ટર્ન ઓન યોર વિડિયો કેમેરાઝ, ઓકે, સો સર કેન ઇન્ટરેક્ટ યુ વેલ મેનર. કોઈ એવી જરૂર નથી પર્ટિક્યુલરલી કે ભાઈ તમે શું પહેર્યું છે, શું છે, વોટ એવર, ખાલી આપણા મોઢા દેખાવા જોઈએ, એ જરૂરી છે. આપણા સર કેટલા યરના સ્ટુડન્ટ્સ છે આની અંદર? અત્યારે 5th સેમેસ્ટર અને 7th સેમેસ્ટર આ બે સેમના સ્ટુડન્ટ્સ છે. ઓકે. 8th સેમ નથી લાઈક લાસ્ટ સેમ? 8th સેમેસ્ટરના સ્ટુડન્ટ લોકો બી છે, એમને બી શેર કરી દઈએ. એ લોકો અત્યારે પાસ આઉટ થઈ ગયેલા છે. હા, તો કઈ વાંધો નહીં, એ લોકોને બી શેર કરી દો. હા, એ સારું રહેશે. હા, બસ શેર થઈ ગયું સર. શેર થઈ ગયું છે એ લોકોને બી. ઓકે. કેટલા સ્ટુડન્ટ્સ આમાં 5th સેમના છે જે લોકો જોઈન થઈ ચૂકેલા છે એમાં? એ તો તમે તમારો ઓડિયો ઓન કરી શકો છો, તમારાથી જો વિડિયો નહીં થાય તો. અત્યારે તો ટોટલ 15 સ્ટુડન્ટ જોઈન થયેલા છે અને ધીમે ધીમે જોઈન થશે. અત્યારે પાંચ છોકરા લોકો જે 20 સીરીઝના છોકરા લોકો છે એ આઈ થિંક 5th સેમેસ્ટરના છોકરા લોકો છે. ઓકે. 19 છે, લગભગ 7th સેમ નો છે. ઓકે. તો ગાઈસ, હું તમારા તરફથી એક વસ્તુ જાણવા માંગુ છું કે શું તમારી
શું ગોલ છે, શું તમારી એક્સપેક્ટેશન છે આગળ જતા? જે ફિફ્થ સેમના સ્ટુડન્ટ છે, સેવન્થ સેમના છે, તમે વારે એક બીજા એક એક વારા ફરતે બોલી શકો છો કોને સાઇટનું શું થોડું ઘણું પણ ખબર છે, થોડું ઘણું પણ તમે જણાવો તો કેવું મને ક્લિયર થશે કે તમને લોકોને શું આગળ મારે હાઇલાઇટ કરવું. ઇટ્સ ઇન્ટરેક્ટિવ સેશન, તમારા જે ડાઉટ્સ હશે સ્ટુડન્ટ તે લોકો તે જ સર સોલ્વ કરશે, એટલે તમને જે કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, જો તે જ તમે સરને પૂછશો તો તે બહુ સારી રીતે એક્સપ્લેન કરી શકે છે. તમને જો ફોર એક્ઝામ્પલ કંઈ ક્વેરી હોય ફિલ્ડ રિલેટેડ, ઇન્ડસ્ટ્રી રિલેટેડ, કે સિવિલ એન્જિનિયરિંગ પછી શું સ્કોપ છે, તો તેનું એક્સપ્લેનેશન સર સારી રીતે આપી શકશે. કોઈને ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછી શકો છો. ફર્સ્ટલી કેવું છે કે હું તમને એક ઉપરથી જણાવી દઈશ કે ભાઈ આ ફિલ્ડની અંદર આ વસ્તુ છે, આ ફિલ્ડની અંદર આ વસ્તુ છે, તો તમારા કોઈ ડાઉટ્સ હશે તે ક્લિયર નહીં થશે. ઇવન તમને ડિટેલ એડ બી એની જાણવા મળશે કે ભાઈ એની અંદર શું તમે આગળ કરી શકો. તો બેટર છે કે તમે એક તમારો જે પણ પ્રિવ્યૂ છે કે તમારો જે પણ મંતવ્ય છે તે તમે મૂકો, તો મને એને એક્સપ્લેન કરવાની કે એમાં આગળ તમારી શું કરી શકો, તમે કેવી રીતે આગળ વધી શકો, તો પછી હું એ રીતે આગળ વધું. કોઈને કંઈ ક્વેરી હોય અથવા કંઈ ક્વેશ્ચન હોય ફિલ્ડ રિલેટેડ તો એ પૂછો, તો એ ફિલ્ડમાં આપણે આગળ ક્વેશ્ચન આન્સર આગળ વધારીએ. એ ઇન્ટરેક્ટિવ સેશન થશે, મજા આવશે, બીજું કંઈ નહીં. પેલું હું જ બોલ્યા કરીશ ને તમે સાંભળ્યા કરશો તો પેલું માથામાં ખાલી કોલેજ તરફથી હથોડા લાગે એવું લાગશે. હા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ ભી લેંગ્વેજમાં તમે ક્વેશ્ચન પૂછી શકો છો. હા, એની લેંગ્વેજ એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ભાઈ આ જ લેંગ્વેજમાં બોલવું. એક મારો એક્સપિરિયન્સ છે આટલા વર્ષનો કે જે બોલશે ને તેનું જ કામ આગળ વધશે આ ફિલ્ડની અંદર. હા, જે બેસી રહેશે કે ભાઈ આપણું થશે તો ધેટ્સ રોંગ થિંગ. એમ કોઈ તમને સામેથી તમારું પ્રમોશન નથી આપવાનું કે કોઈ તમને સામેથી બિઝનેસ જનરેટ નથી લાવી આપવાનું, બિઝનેસ જનરેટ નથી કરવાનું. એના માટે તમારે જ કામ કરવું પડશે. તો એક રિક્વેસ્ટ કરું છું બધાને કે તમારું અનમ્યુટ કરી શકો છો. કદાચ જો તમે વિડીયો ચાલુ કરો તો અલગ વસ્તુ છે, પણ જો તમે અનમ્યુટ કરીને કોઈ સવાલ પૂછશો કે ભાઈ તમારા આગળના શું વ્યૂઝ છે, તમે સિવિલ એન્જિનિયરિંગ પત્યા પછી શું કરવા માંગો છો, માસ્ટર્સ કરવા માંગો છો, કે ભાઈ કોઈ કઈ ફિલ્ડમાં જવા માંગો છો, તો મને એ તમને હાઇલાઇટ કરવાની સમજ પડશે કે એના માટે તમારે શું કરવું પડે, એનો અત્યારનો હાલનો સિનારિયો શું છે, એની અંદર શું શું એવા બેકલોગ્સ છે જે તમને આગળ જઈને નડી શકે, ને જે એવા એડવાન્ટેજ શું છે કે જે તમને આગળ જઈને સારી એવી કામ લાગશે, તમારા કેરિયરની અંદર સારું કામ લાગશે. હેલો સર. હા બોલો. હેતલ ચૌધરી, સોરી, પ્લીઝ થોડું ક્લિયર બોલો. ડિગ્રી પછી શું બેસ્ટ રહે? જો ડિગ્રી પછી તમને જણાવું તો ડિગ્રી એટલે એક બેચલર એન્જિનિયર કહેવાય. બેચલર એન્જિનિયર પછી તમે માસ્ટર્સ કરી શકો છો. માસ્ટર્સ કરવા માટે તમારી પાસે ચોઇસની ઘણી ફિલ્ડ છે. ફર્સ્ટલી છે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, જે વેલ નોન છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે. બીજી છે ઇરિગેશન એન્જિનિયરિંગ, અને ત્રીજી છે લગભગ ટાઉન પ્લાનિંગ જે જનરલી, અને ચોથી છે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. જે આ જે ચાર ફિલ્ડ્સ છે એ ચાર ફિલ્ડ્સ જનરલી બહુ પોપ્યુલર છે, ઓવર પોપ્યુલર કહેવાય. અને એ છે, એ થઈ આપણી વાત માસ્ટર્સની. એના પછી હું પર્ટિક્યુલરલી મારી વાત કરું તો મેં એક સાઇટ એન્જિનિયર તરીકે હું જોઈન થયો હતો, અને સાઇટ એન્જિનિયર તરીકેનું એક નોલેજ એ બહુ જરૂરી છે સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડની અંદર.
જો તમને પ્રેક્ટિકલ નોલેજ હશે તો તમે કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડની જે આગળની લાઈનો છે કે ભાઈ પર્ટિક્યુલર તમને ગવર્મેન્ટ એન્જિનિયર તરીકે બસ એક્ઝામ આપીને એક પોતાની જોબ કે નામના મેળવી શકો, એક એવી એવો સ્ટેજ હાંસિલ કરી શકો છો સિવિલ એન્જિનિયરિંગ પછી કે જેના માટે તમને સાઇટનું નોલેજ હોવું ખાસ જરૂરી છે. સાઇટનું પ્રેક્ટિકલ નોલેજ જનરલી જે બોયઝ હોય છે તે બોયઝ એડપ્ટ કરી શકતા હોય છે, મે બી કદાચ કોઈ વખત ગર્લ્સને પ્રોબ્લેમ પડતી હોય છે રિસ્ટ્રિક્શનના કારણે, પણ સ્ટીલ કેવું છે કે અત્યારના હાલના સમયની અંદર જો તમે સાઇટનું નોલેજ જો ઓન સાઇટનું એન્જિનિયરિંગનું જો તમે નોલેજ મેળવો તો એ તમને લાઈફની અંદર કે તમારા કેરિયરની અંદર ઘણું કામ લાગશે. હવે એની અંદર તમારે આગળ શું જાણવું છે કે આગળ આપણે તમે બીજી કઈ કઈ ફિલ્ડ એડપ્ટ કરી શકો તેના માટે? હે તલવીન, હેતલ ચૌધરી, કાઇન્ડલી અનમ્યુટ યોર માઇક. યસ સર. આગળ કઈ બીજું જાણવું છે તમને પર્ટિક્યુલર કઈ ફિલ્ડ પસંદ છે કે જેની અંદર તમારો ગોલ છે કે મારે જવું છે? એમટેક કરવાનું. ઓકે, સો એમટેકનું તો મેં તમને ઓલરેડી જણાવી દીધું. એમટેકની તો ઘણી બધી ફિલ્ડ્સ છે, રેર ફિલ્ડ્સ જનરલી ઇન્ડિયાની અંદર બહુ વર્ક નથી કરતી. કોઈક જ એવા સ્ટેટ્સ છે જેની અંદર રેર ફિલ્ડ્સ વર્ક કરે છે, ફોરેન્સિક એન્જિનિયરિંગ છે, પછી આપણે કોસ્ટલ એન્જિનિયરિંગ છે, મરીન એન્જિનિયરિંગ છે, જે બધી રેર ફિલ્ડ્સ છે એમટેકની, જેને તમે અગર ચૂઝ કરો છો તો તમારે મારા ખ્યાલ પ્રમાણે ગુજરાત છોડી દેવું પડે. ગુજરાતની અંદર એ ફિલ્ડ વર્ક નથી કરતી વધારે, અને મોસ્ટ પ્રોબેબલી તમારે સાઉથની જે યુનિવર્સિટીઝ છે તે પ્રિફર કરાય, જેનાથી તમને ત્યાં જે કોર્સ ને એનું ડેવલપમેન્ટ છે તેની અંદર પણ તમને કામ મળી શકે, કે પછી ત્યાં તમે એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે બી તમે જોઈન થઈ શકો આફ્ટર યોર એમટેક. પર્ટિક્યુલર કોસ્ટલની વાત કરું તો એના માટે તમને જરૂર પડશે કે ભાઈ એક કોસ્ટ છે જેનું આગળ બની રહ્યું છે કે ભાઈ એક નવો પોર્ટ બની રહ્યો છે, તો એવા એરિયાની અંદર તમને આગળ જતા જોબ મળી શકે કે ભાઈ એની અંદર તમને ગવર્મેન્ટ જોબ ઇવન મળી શકે. ઓકે સર, થેન્ક યુ. મધુભાઈ વસાવા 90, તમારે બી કઈ ક્વેશ્ચન હતો? હા સર. હા બોલો. મારે કેવું છે, મારે ગેટ ની એક્ઝામ આપી છે તો એના વિશે કઈ એટલું બધું ખ્યાલ નથી. એની ગેટ ની એક્ઝામ જો કરી દે તો પછી એની આગળ કઈ કઈ ફિલ્ડ આવી શકે એની એવું? ગેટ ની એક્ઝામ ની તમને વાત કરું તો ગેટ ની એક્ઝામ એક ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ એક્ઝામ છે, જે તમને માસ્ટર્સ માં એનરોલ થવા પહેલા લેવામાં આવે છે, કે જેનાથી તમારી ક્રાઇટેરિયા એલિજિબિલિટી મપાય છે, જેનાથી તમને એ કઈ કોલેજની અંદર એડમિશન મળશે કે કઈ સારી યુનિવર્સિટીમાં એડમિશન મળશે તેનું એક ઇવેલ્યુએશન છે ગેટ, નથિંગ એલ્સ. ગેટથી તમને કોઈ એવું નથી કે ભાઈ તમને સારામાં સારી જોબ મળી જશે કે ભાઈ ગેટથી તમને સારું કરિયર બની શકશે. ગેટ એક એવી એન્ટ્રન્સ એક્ઝામ છે કે જેનાથી તમને માસ્ટર્સમાં એડમિશન મળી શકે, અને એ ઇવેલ્યુએશન ખાલી એટલા માટે જ કરવામાં આવ્યું હોય કે માનો કે આઈઆઈટીસ છે તો આઈઆઈટીની અંદર અગર એમટેક કરવું હોય તમારે તો ગેટમાં ગ્રેડને ક્રેક કરવી પડે અને એની અંદર સારા માર્ક્સ મેળવવા પડે, તો એ એવું ઇવેલ્યુએશન છે જેમ આપણે જેડબલઈ અને ગુજકેટ કે આપણે ટ્વેલ્થ પછી કે ટ્વેલ્થ પછી જે સ્ટુડન્ટ્સ હશે એને ખબર હશે કે એમણે આપ્યું હશે એક્ઝામ છે. હા સર. ને ગેટ એક્ઝામની વાત કરું તો બધી ફિલ્ડની મારા ખ્યાલ પ્રમાણે અલગ અલગ એક્ઝામ આવે છે, અને ગેટ એક્ઝામ તમે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છો તો એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગના તમને 4 વર્ષના જે તમે ભણ્યા હશો તેના જ ક્વેશ્ચન એની અંદર ટ્વિસ્ટ કરીને થોડા પૂછવામાં આવે છે, નથિંગ એલ્સ. એનું કંઈ બહુ વધારે અંદર ડિટેલમાં આપણે તમે જવાની જરૂર નથી. હા, બસ એની સાથે પ્રિપેરેશન કરતા રહો. અગર તમે ફિફ્થ સેમમાં છો તો વેલ એન્ડ ગુડ છે, તમે લાસ્ટ યર એની તમારા કરિક્યુલમ સાથે એની પ્રિપેરેશન કરતા રહો અને એની એક્ઝામ લાસ્ટ યરની અંદર આપી દો તો તમને બેટર રહેશે માસ્ટર્સમાં એડમિશન મેળવવા માટે. ઓકે સર. કોઈ બીજા આપણા મિત્ર છે જે પૂછવા માંગે છે કોઈ ક્વેશ્ચન એમના ફ્યુચર માટે? વત્સલભાઈ પૂછી શકો છો તમે.
સર આફ્ટર ગ્રેજ્યુએશન જો આપણે પોતાનો બિઝનેસ કરવો હોય, મતલબ ફેમિલીમાં કોઈ બિઝનેસ હોય નહીં, આપણે એક સ્ટાર્ટઅપ જેવું કરવું હોય તો કયો બિઝનેસ કરાય? જો ફર્સ્ટલી તમને લગભગ એની આઈડિયા છે કે અત્યારે ખાલી સુરત રિજિયનની વાત કરું તો સુરત રિજિયનમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે? કઈક આઈડિયા છે તમને? તમારા ફાધર કોઈ વર્ક કરે છે એની અંદર? તમારો વત્સલભાઈ તમારો વોઇસ ક્લિયર નથી, ખાલી રિપીટ કરજો ને તમે એક વખત. આપણી ફેમિલીમાં કોઈ બિઝનેસ કરતું એવું નહીં હોય ને, આપણે સ્ટાર્ટઅપ કરવું હોય તો કયો બિઝનેસ કરે? જો એઝ અ સ્ટાર્ટઅપ કરીકે તમારી પાસે મારા ખ્યાલ પ્રમાણે બે ઓપ્શન રહેશે. તમે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયા પછી એક થોડોક મારા ખ્યાલ પ્રમાણે એક્સપિરિયન્સ મેળવો, તો એક બે વર્ષનો એક્સપિરિયન્સ મેળવો તો એ તમારા માટે બેનિફિશિયલ રહેશે. પહેલાં જોબ કરવી, એનું કારણ એવું છે કે તમે જો ડાયરેક્ટલી સાઇટ ચાલુ કરશો વગર કોઈ સાઇટના પ્રેક્ટિકલ નોલેજે, તો કેવું થશે કે તમને કશે ને કશે લોસનો અનુભવ થશે. તમે બિઝનેસ સ્ટાર્ટ તો કરી દેશો પણ કશે ને કશે એવી જગ્યાએ તમને લોસ થશે કે જે તમને લેક ઓફ એક્સપિરિયન્સના કારણે તમને ખબર નહીં હશે. અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના લોસ ઘણા મોટા હોય છે. તમને ખબર હોય તો કે તમે એક ઘર નાનું અમથું એક ગ્રાઉન્ડ સ્ટોરી બિલ્ડિંગ તમે બનાવવા જાઓ તો પણ તમને લાખોનો ખર્ચો થાય છે. અને એની અંદર જો તમે એવી રીતના જો લોસ થાય તમને થોડું ઘણું, તો પણ એ તમારા માટે સ્ટાર્ટઅપ તરીકે ઘણો મોટો લોસ કહેવાય. અને સ્ટાર્ટઅપ માટે, સિવિલ એન્જિનિયરિંગના સ્ટાર્ટઅપ માટે કેવું છે કે બેટર છે તમે તમારી સાથે કોઈ એવો પાર્ટનર કે એવા જે વેલ એક્સપિરિયન્સ જે ઓલરેડી સાઇટ પર કામ કરી રહેલા છે તેને તમારી સાથે પાર્ટનર રાખો, તો એ તમને ગાઈડ બી કરશે અને વેલ તમને એક સારો બિઝનેસ પ્લેટફોર્મ બી પ્રોવાઈડ કરશે. તો સાઇટ એન્જિનિયર, એક સાઇટ કોન્ટ્રાક્ટર તરીકે બી તમે એનરોલ થઈ શકો. એઝ અ બેચલર એન્જિનિયર તમને ગવર્મેન્ટ ઓફિશિયલ કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ મળશે, તમે એપ્લાય કરશો તો એના માટે. અને બીજું તમે બીજો વે એવી રીતના છે કે તમે અત્યારના હાલના માર્કેટમાં સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે તમે એક પોતાની ફર્મ એસ્ટાબ્લિશ કરી શકો. હા, ગવર્મેન્ટના બી ઘણા બધા ટેન્ડર આવતા હોય છે, પણ હાલ ગવર્મેન્ટના ટેન્ડરમાં એવું છે કે તમારી પાસે એવા ક્રાઇટેરિયા છે કે તમે પ્રાઇમ કોન્ટ્રાક્ટર હોવા જોઈએ છેલ્લા 5-7 વર્ષનું. પ્રાઇમ કોન્ટ્રાક્ટર મતલબ શું કે ભાઈ જે લોકો બિડિંગ જીતીને કોન્ટ્રાક્ટ હાંસલ કરે છે 5-7 વર્ષથી અલગ અલગ કોન્ટ્રાક્ટ જે હાંસલ કરે છે, તો એવા પ્રાઇમ કોન્ટ્રાક્ટર તમે હોવા જોઈએ. તમારી ફર્મ એટલી સારી હોવી જોઈએ. તો મારા ખ્યાલ પ્રમાણે ડેટ્સ ઇમ્પોસિબલ ફોર અસ. નવા સ્ટાર્ટઅપ તરીકે આપણા માટે થોડું ડિફિકલ્ટ છે. ને ડિફિકલ્ટ કરતા બી કેવું છે કે એ ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ ટેન્ડર અગર હાંસલ કરવું હોય તો બહુ અઘરું છે અત્યારના હાલના સમયમાં. હેલો સર. યસ નિકુંજભાઈ બોલો. હા સર, તમને એ જરા પૂછવાનું હતું કે અત્યારે છે ને હું ત્રીજા વર્ષમાં ભણું છું બીએમાં, તો સપોઝ કે અત્યારે અમારામાં છે ને એવા સબ્જેક્ટ આવ્યા છે કે પ્રેક્ટિકલ નોલેજ વાળા વધારે પડતા સબ્જેક્ટ આવ્યા છે કે જેથી આપણે સારું નોલેજ ગેઇન કરી શકીએ, તો અત્યારે તો બુકનું જોકે ભણવાનું છે, પણ અગર જો મારે ભણતા ભણતા સાઇટનો નોલેજ લેવું હોય કે પ્રેક્ટિકલ નોલેજમાં કઈ હિસાબે એનો યુઝ કરવામાં આવે છે ને કઈ હિસાબનું એનું કામ થાય છે, તો લઈ શકાય તમારા પ્રમાણે? હા, જો મારા ખ્યાલ પ્રમાણે જીટીયુની અંદર એવું પ્રોવિઝન છે કે અગર તમારે ભણતા ભણતા ઇન્ટર્નશીપ કરવી હોય તો ઇન્ટર્નશીપ તમે કરી શકો છો. મેં પણ પોતે કરેલી હતી મારા કરિક્યુલમની અંદર. એ તમને ભલે 10-15 દિવસ 20 દિવસની તમને ઇન્ટર્નશીપ આવશે, પણ મારા ખ્યાલ પ્રમાણે તમે સ્લમ અપગ્રેડેશન ડિપાર્ટમેન્ટમાં કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં તમને અગર SMCની અંદર કે તમારા પર્ટિક્યુલર રિજિયનની અંદર મળતી હોય તો તમે એની અંદર બી તમે લઈ શકો છો, જે તમને આગળ જતાં હેલ્પ કરશે. હા, ને બીજી વસ્તુ કે એવું જરૂરી નથી કે ભાઈ આપણે એની અંદર જ લેવું, આપણા ગવર્મેન્ટની અંદર જ લેવું. તમને કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પણ તમારી એમની સાઇટ ઉપર તમને શીખવા માટે અલાઉ કરતા હોય તો તમે જઈ શકો છો, કારણ કે જે પણ કોન્ટ્રાક્ટર્સ હશે એની કશે ને કશે ફર્મ હશે. તો મારા ખ્યાલ પ્રમાણે નિકુંજ સર તમને ગાઈડ કરી શકશે એના માટે બેટરલી કે એને કઈ રીતે આગળ વધવું એમાં.
હાલ જીટીયુ અત્યારે છે ને ફોર્થ યરમાં, એ લોકોને જે થર્ડ યર સિક્સ સેમેસ્ટર કમ્પ્લીટ થાય અને સેવન્થ સેમેસ્ટર સ્ટાર્ટ થાય ને ત્યાં સુધીના વચ્ચેના એક મહિનાના સમયગાળામાં કમ્પલસરી એ લોકોને એક મહિના માટે ઇન્ટર્નશીપ કરવાની જ, એવો એક સબ્જેક્ટ આપને તમારે જે રીતે પ્રોજેક્ટ આવતો હતો તમારા યરમાં, આ રીતે આ યરમાં આ છોકરા લોકોને ઇન્ટર્નશીપ કરીને સબ્જેક્ટ આવે છે કે કમ્પલસરી બધાએ આઈધર ઓનલાઈન આઈધર ઓફલાઈન ઇન્ટર્નશીપ ઓર આઈધર સેમિનાર ઓર પ્રોજેક્ટ, આ ચારમાંથી કોઈ બી એક વસ્તુ કમ્પલસરી રાખવી જ પડે અને એક મહિના માટે એ સમયગાળો તેમાં સ્પેન્ડ કરવાનો રહે છે એ લોકોએ. અને That's હા. great. એમ એક એક જે સ્ટેપ લેવામાં આવ્યો છે જીટીયુ તરફથી એ બહુ સારો છે, કારણ કે અમારા બેચ વખતે જે પણ એન્જિનિયર્સ બહાર પડતા હતા તે લોકોને કેવું હતું કે ઝીરો સાઇટ નોલેજ હતું એમ, એટલે એટલીસ્ટ તમે લોકોને તમે જે નવા સ્ટુડન્ટ છો અત્યારના તે લોકોને એટલું તો નોલેજ મળશે કે ભાઈ સાઇટ પર ઇન્ટર્નશીપ કઈ રીતે થાય, એમાં કઈ રીતના પ્રોસિજર્સ હોય છે, એટલીસ્ટ પ્રોસિજર્સ પણ તમે જાણશો ને તો તમને આગળ જતા કામ આવશે. કારણ કે આપણા વર્કની અંદર સિવિલ એન્જિન વર્કની અંદર તમે કોઈ પણ ઇવન સિંગલ નાનામાં નાની ફિલ્ડમાં જશો ને તો પણ પેપર વર્ક આવશે અને પેપર વર્ક આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હાલ 140 છોકરા લોકો માંથી 110 છોકરા લોકો ઇન્ટર્નશીપ માટે ગયેલા હતા. અચ્છા હા, એટલે તો મારા ખ્યાલ પ્રમાણે સર એક અગર હું અગર ખોટો હું તો ખબર નહીં પણ જો રાઈટ હું તો આ કન્સિડર કરજો કે ઇન્ટર્નશીપમાં જઈને આવે છે તો એ લોકોને ખાલી એક વસ્તુ એક નાનો અમથો એક ઓનલાઈન એક્ઝામિનેશન લખજો કે ઓનલાઈન જે આપણે જે ક્વેશ્ચન્સ પૂછી શકીએ ખાલી એમસીક્યુ હોય તો ચાલે, કે ભાઈ સાઇટ ઉપર શું તમે માર્ક કર્યું ઓબ્ઝર્વ કર્યું અને એનાથી તમને શું શીખવા મળ્યું. એ એ વસ્તુ છે ને તે એકચ્યુઅલી એક્સટર્નલ એ લોકોના એક્સટર્નલ વાયવા થશે કે આ એક જે આ એક સબ્જેક્ટ તરીકે જે લોકોએ લીધેલું છે ઇન્ટર્નશીપને, તો જેટલા છોકરા લોકોએ ઓનલાઈન ઓફલાઈન ઇન્ટર્નશીપ સબ્જેક્ટ લીધેલો છે અથવા મે બી સેમિનાર અથવા તો એક્સટર્નલ એક્ઝામિનર આવશે અને એ વાયવા અને એક્ઝામ બંને એ પોતે જ કન્સિડર કરશે. તમારે જે રીતે પ્રોજેક્ટના વાયવા લેવાતા હતા તે રીતે આ લોકોના વાયવા લેવાશે અને એ લોકોને પૂછવામાં આવશે કે તમારે તમે શું કર્યું, શું શીખ્યા, સાઇટ પર શું ચાલતું હતું, કઈ જગ્યાએ સાઇટ હતી, લાઈક વાઇઝ. લાઈક તમે મારા ખ્યાલ પ્રમાણે તમે ઇરિગેશનમાં માસ્ટર્સ કરેલું છે. હા, તો જે લોકોએ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અંદર ઇન્ટર્નશીપ કરી હોય ને તમે વાયવા લો તો એવી રીતના થતું હોય ને તો બહુ સારું રહે. એટલીસ્ટ જે પર્ટિક્યુલર પ્રોફેસર છે એને ખબર હોય કે ભાઈ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના પ્રોફેસર હોય જે લોકો સ્ટ્રક્ચરના સબ્જેક્ટ ભણાવતા હોય તો એ લોકોને ખબર હોય મોસ્ટ પ્રોબેબલી કે સાઇટ ઉપર શું થતું હોય. હા, ને તમને ખબર હોય કે ભાઈ સાઇટ ઉપર અગર ઇરિગેશનની સાઇટ છે કેનાલની સાઇટ છે તો એની પર શું ચાલતું હોય. હા, તો એવા એવી રીતના જો ઇન્ટરવ્યુ થતા જે વાયવા થતા હોય તો એના માટે તો બહુ સારું રહે કે એ લોકોને છેલ્લે પણ ખબર પડે કે ભાઈ આપણી શું ભૂલ હતી ને આપણે શું આગળ મેળવવા જેવું છે આ જગ્યામાંથી. ઇન્ટરનલ બેઝિસ પર તો એક વખત વાયવા લઈશું પછી એક્સટર્નલ તો થશે જ. હા, ઇન્ટરનલ આ હું ઇન્ટરનલી જ વાત કરું છું, એક્સટર્નલ એ ડિફરન્ટ થિંગ છે કારણ કે એમાં તો આપણે કોઈ છેડછાડ નહીં કરી શકીએ કે ભાઈ જીટીયુ આપણે અલાઉ નહીં કરે એમ મોડિફિકેશન. હા, પણ ઇન્ટરનલી આપણા જે સ્ટુડન્ટ્સ છે જે લોકો અત્યારે વિદ્યા ભારતીમાં ભણી રહ્યા છે એ લોકોને તો ખબર પડે કે ભાઈ આગળ જતા સાઇટ પર શું છે. અને હું પર્ટિક્યુલરલી સાઇટ એન્જિનિયરિંગની વાત કરું તો સાઇટ એન્જિનિયર બિંગ અ સાઇટ એન્જિનિયર ઇટ ઇઝ ટફ જોબ. હા, તમને કોઈ જ ખબર નથી હોતી કે ભાઈ તમારી સાઇટ પર તમે કેટલા કલાક રહેશો, તમે કેટલું શીખવા મળશે, કેટલો તમને ગેરફાયદો થશે, પણ એ પ્રેક્ટિકલી તમે ત્યાં જઈને જ મેળવી શકો છો. તમે જો ત્યાં સાઇટ પર જઈને એઝ અ એન્જિનિયર તરીકે તમે નોલેજ મેળવો છો તો એ તમારા કેરિયર માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. પણ તો જો તમે ત્યાં જઈને કરપ્ટ કોન્ટ્રાક્ટર તરીકે ત્યાં તમે એની સાથે મળી જાઓ છો તો એ તમને આગળ જતાં બહુ નુકસાન કરે છે. એમ એડપ્ટ કર્યું છે તો નિકુંજભાઈ તમને બીજો કોઈ. હા હા સર, મને તમારી વાત એકદમ ક્લિયર થઈ ગઈ. પણ મેઇન વસ્તુ એ પૂછવાની હતી કે અત્યારે ભણવા સાથે મારા પપ્પા છે ને એકચ્યુઅલી પહેલા કોન્ટ્રાક્ટર હતા, પણ થોડાક સમયથી છે ને થોડુંક કોન્ટ્રાક્ટરનું છોડી દીધું છે, પણ ફિલહાલ થોડું ઘણું ચાલ્યા કરે છે. પણ મારા પપ્પાનું ફ્રેન્ડ સર્કલ છે કે એ લોકો છે ને કહે છે કે જો કદાચ છોકરો ભણતો હોય તો આપણે સપોર્ટ કરવા તૈયાર છે. આ પ્રેક્ટિકલ નોલેજ માટેની વાત કરું છું સાઇટ પરનું. તો ત્રીજા વર્ષથી હું પ્રેક્ટિકલ નોલેજ આવી તો નોર્મલી સાઇટનું થોડું થોડું લેવું તે બેટર રહેશે કે પછી ચોથા વર્ષથી ચાલુ કરું તે બેટર રહેશે? અરે બેટર જ રહેશે. તમે લગભગ જે તમારા સબ્જેક્ટ્સ આવતા હશે ત્રીજા સેમમાં
ત્યાં સુધીમાં તમે વેલ એડેપ્ટિવ એક એન્જિનિયર તરીકે કામ કરી શકો છો, જે સાઇટ છે એની ઉપર તમને પ્રેક્ટિકલ નોલેજ મળે તે પ્રમાણે. હા, ચોથા યરના જે સબ્જેક્ટ છે તે ડિટેલેડ છે, જે તમારા સ્ટ્રક્ચરના છે અને જે કોન્ક્રિટિંગના છે કે ડિઝાઇનિંગના છે, તો એ ડિઝાઇનિંગ અલગ વસ્તુ છે, પણ સાઇટ ઉપર કઈ રીતના કામ થાય છે એ માટે તમે જઈ શકો છો, એ ડેફિનેટલી તમને હેલ્પ કરશે જ આગળ જતા. અચ્છા, ઓકે, ક્લિયર સર, થેન્ક યુ સો મચ સર. ડેફિનેટલી, થેન્ક યુ. બીજો કોઈ આપણા મિત્ર છે જે સવાલ પૂછવા માંગે છે? કોઈને કંઈ ક્વેરી હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો. હા, હેલો સર. હા સર, આપણે આ માનો કે બી કમ્પ્લીટ થાય તો આપણને એમાં કોઈ બી જોબ માટે જોઈએ તો એક્સપિરિયન્સ તો એમાં જોઈએ છે. ઓકે, તો આપણને વધારે પડતું એમ સિવિલ એન્જિનિયરિંગ કરે તો એના પછી વધારે કંપનીમાં જાણશો કે ગવર્મેન્ટમાં જાણશો? એમ બધા કેસ પણ વધારે કન્ફ્યુઝન છે, તો મેં કંઈક દૂર કરી નાખું. આ ક્વેશ્ચન્સ તમે પૂછો, આ ક્વેશ્ચન તમે પૂછો તે બદલ આભાર. એકચ્યુઅલી કેવું છે કે લોકોને, આપણા જે સ્ટુડન્ટ્સ હોય છે, જીટીયુના પર્ટિક્યુલર વાત કરું, તો એ લોકોને ક્લિયર નથી હોતું કે આપણે આગળ જતાં આપણે જોબ ક્યાં મળશે અને એના પછી આપણું ફ્યુચર શું. તો હું જણાવું કે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય, જેમ કે મારી છે જેકે સિમેન્ટ છે, તો મોસ્ટ પ્રોબેબલી કોઈ પણ મલ્ટીનેશનલ કંપની ફ્રેશર્સ પ્રિફર નથી કરતી. એનું કારણ હોય છે કે ફ્રેશર્સ જો પ્રિફર કરતા હોય તો ફ્રેશર્સની અંદર કેવું હોય કે ભૂલ થવાના ચાન્સીસ વધી જાય, અને ભૂલ માટે એ લોકો પાસે એવો ટાઈમિંગ નથી હોતો કે એને સુધારી શકાય. તો મલ્ટીનેશનલ કંપનીઝ જે હોય છે તેમાં જોબ મળવાના ચાન્સીસ ઓછા હોય છે, મળી જાય તો એ વેલ એન્ડ ગુડ છે. પણ જો તમે પર્ટિક્યુલર બિલ્ડરની સાઇટ્સની વાત કરો, જેમ કે સુરતની અંદર છે કે ભાઈ રાજન્સ ગ્રુપ છે, ડિવાઇન ગ્રુપ છે, સંઘીની છે, શ્રીપદ છે, એવા મોટા મોટા ગ્રુપો છે જે લોકો હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવતા હોય છે, તો એની અંદર જો તમને જોબ મળે છે એઝ અ ફ્રેશર તરીકે કે ભાઈ એક ઇન્ટર્નશીપ તરીકે 6 મહિના તક અગર તમે અનપેડ ઇન્ટર્નશીપ તરીકે પણ કામ કરો છો, તો એ તમને બેનિફિશિયલ રહેશે, એ તમને જે પાછળની જોબ મળે છે એના માટે. તમે જે ફ્રેશર તરીકે એક્સપિરિયન્સ મેળવો છો તે ફ્રેશર તરીકેના એક્સપિરિયન્સ મેળવ્યા પછી તમને સારી જગ્યાએ જોબ મળવાના ચાન્સીસ વધી જાય છે. જેમ કે તમે SMC ની વાત કરું, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની, તો એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કે ભાઈ ટેકનિકલ સુપરવાઇઝર તરીકે સાઇટ પર જો તમને જોબ જોઈતી હોય તો મિનિમમ 2-3 વર્ષનો એક્સપિરિયન્સ માંગે છે. તો એવો એક્સપિરિયન્સ જો તમે સાઇટ ઉપર મેળવી લો તો તમને એવા પણ ચાન્સીસ છે કે તમે ગવર્મેન્ટની અંદર એન્જિનિયર તરીકે એક્ઝામ આપીને જઈ શકો છો. એવી ઘણી બધી આપણી ગવર્મેન્ટની પણ ફિલ્ડ છે, જેમ કે GSRTC છે, રેલવે છે, બીજી જે આપણી ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે, સીવેજ ડિપાર્ટમેન્ટ છે, એવા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે જેની અંદર તમને ગવર્મેન્ટ તરીકે, ગવર્મેન્ટ ઓફિસર તરીકે, ગવર્મેન્ટ એન્જિનિયર તરીકે પણ જોબ મળી શકે છે. અને પર્ટિક્યુલરલી તમને વાત કરું તો ટેકનિકલ સુપરવાઇઝરને જોબ મળી જતી હોય છે 1-1.5 વર્ષના એક્સપિરિયન્સ પછી. અને આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકેની જોબ જો તમે પ્રિફર કરતા હો તો એની અંદર તમને લગભગ 2-3 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ માંગે છે, ને એના પછીના જે પણ સ્ટેજીસ છે તેની અંદર તમારો ટોટલ એક્સપિરિયન્સ જ કન્સિડર થાય છે, તમારો નોલેજ અને તમારો એક્સપિરિયન્સ, જે તમને પર્ટિક્યુલરલી સાઇટ ઉપર કામ કરીને જ મળી શકે છે. અને MNCs ને મોટી કંપનીઝની વાત કરું તો એની અંદર પણ તમે જઈ શકો છો, પણ એની અંદર તમે એઝ અ સાઇટ એન્જિનિયર તરીકે કામ કરીને જાઓ તો એ તમારા માટે બેનિફિશિયલ રહેશે, કારણ કે એની અંદર એક વખત તમને છૂટ આપવામાં આવશે કે ભાઈ એક ભૂલ, બે ભૂલ થઈ ગઈ, બીજી ભૂલ થઈ ગઈ, ત્રીજી ભૂલ થઈ ગઈ, પણ પછી તમને ચાન્સીસ નહીં આપવામાં આવશે, એ લોકો સીધા તમને ટર્મિનેટ કરશે. એટલે એક મગજમાં વસ્તુ રાખજો કે આપણી જે પણ ફિલ્ડ છે તેની અંદર પ્રેક્ટિકલ નોલેજ બહુ જરૂરી છે. તમે એવું જરૂરી નથી તમે 9 SPI લાવો, 10 SPI લાવો, વોટ એવર, પણ જો તમને SPI સાથે જો તમને પ્રેક્ટિકલ નોલેજ નહીં હશે તો એ કંઈ જ કામનું નથી. નિકુંજ સર, હા, તો મારી વાત સાચી છે? હા હા, માર્ક સાથે રિઝલ્ટ સાથે કંઈ લેવા દેવા છે જ નહીં. હા, એ તમારા કરિક્યુલમ, તમારું જે પણ રિઝલ્ટ છે તેને સારું બતાવશે, પણ જો તમને 10 SPI લાવીને પણ 0 નોલેજ છે કે ભાઈ એટલીસ્ટ એવું પણ નથી ખબર કે ભાઈ વોટ ઇઝ M20, તો એ કંઈ જ કામનું નથી. તમારી ડિગ્રી ખાલી તમે પૈસા ભરીને ડિગ્રી લીધી છે એવું છે. હા,
છેલ્લે તો એ ઇન્ટરવ્યુમાં તમે કેવું ફેસ કરો છો, કેવા આન્સર આપો છો, તે જ મેઇન મેટર કરે છે. અને ઇન્ટરવ્યુની વાત કરું તો ઇન્ટરવ્યુ બધે જ થશે. તમે કોઈ પણ જગ્યાએ જશો તમારું ઇન્ટરવ્યુ થશે. ઇન્ટરવ્યુ થશે તો તમને બેઝિક સવાલ જ પૂછવામાં આવશે. કોઈ તમને એવું નહીં પૂછશે કે ભાઈ તમે મને અહીંયાને બેઠા બેઠા તમે 3 સ્ટોરી બિલ્ડિંગની ડિઝાઇન કરીને આપો. તમને એવું જ પૂછશે કે ભાઈ જે બેઝિક હશે, બેઝિક જ છે સિવિલ એન્જિનિયરિંગમાં જે ધ્યાન રાખવા જેવું છે. બાકી બધું તો હવે તો ટોટલી કોમ્પ્યુટર એની પર સોફ્ટવેર્સ પર થઈ ગયું છે. તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ બધાને ખબર હશે કે કયા કયા ફિલ્ડની અંદર કયા સોફ્ટવેર્સ વર્ક કરે છે, કયા સોફ્ટવેર કેના માટે વર્ક કરી રહ્યા છે. કોઈકને આઈડિયા છે કયા સોફ્ટવેર કોના માટે વર્ક કરી રહ્યા છે, કયા સોફ્ટવેર યુઝફુલ છે મોસ્ટલી એમ સાઇટની અંદર, કે ભાઈ જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એના માટે? કોઈને કઈ નોલેજ છે કોઈ સોફ્ટવેરનું તો પૂછી તો કહી શકે છે. સોફ્ટવેરનું નોલેજ જરૂરી નથી, કયું કયો ખાલી કામ ચાલે છે, કયા સોફ્ટવેરનું શું કામ છે, ખાલી એટલું ખબર હોય, એટલું નામ ખબર હોય તો પણ હું તમને આગળ ડિટેલ જ જણાવી શકું. ઓટોકેડ, લુમિયન. ઓકે, તો ઓટોકેડ ની વાત કરું. ઓટોકેડ એ એક બેઝિક સોફ્ટવેર છે જે સિવિલ એન્જિનિયરિંગનો બેઝ છે. જે પણ અત્યારના સાઇટ ઉપર કામ થશે તે બધું ડિટેલેડ, જે એની ઉપર 2D પ્લાનિંગ થશે તે બધું. 2D તો સમજો છો ને બધા? ટુ ડાયમેન્શનલ પ્લાનિંગ. બધું અલગ અલગ સોફ્ટવેરમાં જેમ નિકુંજભાઈએ કીધું લુમિયન, તો લુમિયન કરતાં પહેલાં બીજું આવે છે 3DS Max કરીને. 3DS Max આવે છે, એના પછી ગૂગલ સ્કેચઅપ આવે છે. આ બધા જે સોફ્ટવેર છે, લુમિયન છે, ફોટોશોપ છે, તો આ બધા જે સોફ્ટવેર છે તે લગભગ મોસ્ટ પ્રોબેબલી આર્કિટેક્ટ્સને કામ લાગે છે, અને ઇવન આપણે પણ કામ લાગે છે જો આપણે એક્સટીરિયર ડેવલપ કરતા હોય તો. કોઈકને ખબર છે કે જે ઇન્ટિરિયર જે તમે અંદર સ્ટીલ છે, જે કોન્ક્રીટ છે, તે બધા તે બધું કયું ચૂઝ થશે, સ્ટીલ કયું ચૂઝ થશે, એના એની ડિઝાઇનિંગ કેમાં થશે, એ સોફ્ટવેર કયા છે? નિકુંજભાઈ કઈ આઈડિયા છે તમને? નો સર. તો બીજા કોઈ આપણા સ્ટુડન્ટ જેમને આના વિશે જાણ હોય, જે લોકો 7th સેમમાં હોય, આયુષ, સ્નેહલ, જીનલ, હર્ષ, આજે લગભગ મારા ખ્યાલ પ્રમાણે બધા 7th સેમના સ્ટુડન્ટ છે ને? ટ્વિંકલ, ટિંકલ, કોઈને કઈ નામ ખબર હોય તો કહી શકો છો. નહીં ખબર હોય તો પણ એવું જરૂરી નથી કે ભાઈ આપણે અનમ્યુટ કરીને બોલવું, અનમ્યુટ કરીને તમે ના પણ કહી શકો છો. ઓકે, મારા ખ્યાલમાં હા, તો જનરલી સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ જે કહેવાય, સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના જે પણ સોફ્ટવેર છે કે ભાઈ જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ થતી હોય, તે છે પહેલું સ્ટાર્ટ પ્રો. સ્ટાર્ટ પ્રો એ એક જનરલ યુઝ થવાવાળો સોફ્ટવેર છે જે ઓટોકેડની જેમ યુઝ થાય છે. જનરલી જે સ્ટ્રક્ચર એન્જિનિયર્સ હોય છે તે ડિઝાઇનિંગ બધી સ્ટાર્ટ પ્રો પર કરતા હોય છે. એના સિવાયના પણ જે સોફ્ટવેર્સ છે, જેમ કે સ્ટાર્ટ પ્રો, પછી છે નાવિસ અને રેવિટ. રેવિટ તો એક જનરલ સોફ્ટવેર છે જે પણ એ પણ સ્ટાર્ટ પ્રોની જેમ યુઝ કરતા હોય છે સ્ટ્રક્ચર એન્જિનિયર. અને નાવિસ વર્ક પણ યુઝ થતું હોય છે, પણ બહુ રેર છે. જનરલી 2 સોફ્ટવેર જ યુઝ થતા હોય છે, એ છે સ્ટાર્ટ પ્રો અને રેવિટ. રેવિટ રેવિટની અંદર તમે તમારા કેટલું તમારું ક્વોન્ટિટી જશે તે ક્વોન્ટિટી પણ ડિઝાઇન કરી શકો છો, કે ભાઈ ક્વોન્ટિટીનો તમને એસ્ટિમેટ પણ લઈ શકો છો. અને સ્ટાર્ટ પ્રોની અંદર ટોટલ તમારી સ્ટીલ ડિઝાઇનિંગ થઈ શકે છે, જે ફૂટિંગથી લઈને
ઉપર સુધી જે ફાઉન્ડેશનથી લઈને તમારા ટોપ ફ્લોર સુધી જે પણ ટોટલ ડિઝાઇનિંગ છે, જે લોડ ડિસ્ટ્રિબ્યુશન છે કે પછી સ્ટીલ ડિસ્ટ્રિબ્યુશન છે, કોન્ક્રીટ ડિસ્ટ્રિબ્યુશન છે, કોન્ક્રીટ ગ્રેડ સિલેક્શન છે, એ બધું તમે સ્ટાર્ટરોની અંદર કરી શકો છો, ઇવન રેબિટની અંદર પણ કરી શકો છો. તો આના સિવાય નિકુંજભાઈ તમારો કોઈ ક્વેશ્ચન છે અગર કે તમે વધારે જાણવા માંગો તો? સર એમ તો જો કે તમે કીધું એ પ્રમાણે મને બધી ક્લિયર તો થઈ ગઈ છે વાત, પણ તમે કીધું એ પ્રમાણે કે આપણે જો કદાચ કોઈ હું કે જોબ મળે છે તો એમાં 6 મહિનાનો એક્સપિરિયન્સ જોઈએ. હા, જનરલી જનરલી એવું જરૂરી નથી કે તમને જોબ મળે છે એની અંદર 6 મહિનાનો એક્સપિરિયન્સ જોઈએ, એ ટોટલી ડિપેન્ડ થાય છે સાઇટ ઉપર. હવે એક એક્ઝામ્પલ સમજો કે હું પોતે એક મોટી સાઇટ ડેવલપ કરી રહ્યો છું કે જેની અંદર 13 માળના 13 સ્ટોરી બિલ્ડિંગ્સ છે, કે ભાઈ બહુ મોટું કન્સ્ટ્રક્શન છે, તો એની અંદર હું પોતે ફ્રેશર્સને પ્રિફર ઓછો કરીશ એઝ અ રિસ્પોન્સિબલ એન્જિનિયર તરીકે, કારણ કે એ લોકોને ખબર નથી હોતી, ફ્રેશર્સ તરીકે તમને લોકોને ખબર નથી હોતી કે ભાઈ ક્યાં પ્રોબ્લેમ્સ આવે છે અને ક્યાં શું થઈ શકે છે, શું ડ્રોબેક્સ છે ત્યાં. તો એવી જગ્યાએ જનરલી ફ્રેશર્સ પ્રિફર નથી થતા. ત્યાં તમે અગર તમારી પાસે 6 મહિનાનો પોતાનો એક્સપિરિયન્સ હોય છે કોઈ સારી સાઇટનો, તો તમને જોબ મળી શકે છે. અને બીજું એક વસ્તુ એવી છે કે જનરલી ફ્રેશર તરીકે આપણા એન્જિનિયર્સને એવી એક્સપેક્ટેશન હોય છે કે મને સેલરી પણ સારી મળે અને મારે કામ પણ મને ઓછું મળે. તો એ કેવું છે કે એક શું કહેવાય, એક વસ્તુ એવી છે કે લોકો સમજતા નથી કે અત્યારના હાલના માર્કેટમાં લોકોને જોબ નથી મળતી, અને ત્યારે જો આપણે એવું પ્રિફર કરીએ કે મને સેલેરી સારી મળે તો એવું સારું ના કહેવાય. એટલે આપણે એવી એક્સપેક્ટેશન નહીં રખાય, આપણે એવું એક્સપેક્ટ કરાય માર્કેટ તરફથી કે આપણે કંઈ શીખવા મળે. એક વખત શીખી ગયા પછી તમને લોકો સામેથી સેલેરી આપશે સારામાં સારી, પણ ત્યાં સુધી બેટર છે કે એક્સપિરિયન્સ અને ટેકનિકલ નોલેજ ગેઇન કરવું. અચ્છા, ઓકે. એટલે સર આપણે સારું નોલેજ અને એકદમ એમાં આપણે શું કે પરફેક્ટ થવું હોય તે વસ્તુમાં આપણે ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં સાઇટની ફિલ્ડમાં, તો એની માટે 2-3 વર્ષ તો આપણે એક્સ્ટ્રા કરવા જ પડે નોલેજની બધા માટે. ના, જરૂરી નથી 2-3 વર્ષ. હું અત્યારે બે વર્ષની અંદર મેં મારું ટેકનિકલ નોલેજ ગેઇન કર્યું અને અત્યારે હું જીકે સિમેન્ટમાં ટેકનિકલ ઓફિસર છું. તો એવું જરૂરી નથી, તમે કેટલું જલ્દી એડપ્ટ કરો છો માર્કેટને, કેટલું જલ્દી ટેકનિકલ નોલેજ એડપ્ટ કરો છો, શું તમારા ફ્યુચર માટે જરૂરી છે, તો એ વસ્તુ એ પર્સન બાય પર્સન ચેન્જ થાય છે. એડેપ્ટેબિલિટી બધાની અલગ અલગ હોય છે અને એ અલગ રહેવાની જ છે, પણ સ્ટીલ કેવું છે કે આપણે આપણું નોલેજ ગેઇન જે રીતે કરી શકીએ તે રીતે આપણું નોલેજ ગેઇન કરવું બહુ જરૂરી છે આપણી ફિલ્ડની અંદર. તમે માર્કેટિંગ ફિલ્ડની અંદર બી હશો કે ટેકનિકલ ફિલ્ડની અંદર બી હશો, પણ જે પણ જગ્યાએ જશો તે જગ્યાએ તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ માંગશે. અચ્છા, ઓકે સર, ક્લિયર એકદમ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ મયુરભાઈ. લગભગ તમે હેન્ડ રેઝ કર્યો હતો, કોઈ ક્વેશ્ચન છે તમારી પાસે? મયુર પ્લીઝ અનમ્યુટ કરજો, કંઈ ક્વેશ્ચન હોય તો. અને બીજું પણ સ્ટુડન્ટ્સ એક વસ્તુ જણાવવા માંગે છું કે આ જે ઇન્ટરેક્શન છે તે ઇન્ટરેક્શન કોલેજ તમારા એના માટે જ રાખવામાં આવે છે કે તમારું કંઈ નોલેજ કશે ને કશેથી ગેઇન થાય. અગર હું અહીંયાથી તમને લોકોને બધું કહેતો જ રહીશ તો કેવું થશે, એક જગ્યાએ એક લેક ઓફ કમ્યુનિકેશન રહેશે અને તમને સમજ નહીં પડશે, અને એ પછી તમને ગૂગલ બી નહીં સમજાવી શકે, કારણ કે ગૂગલ તમારી સાથે કોઈ જે રેગ્યુલર ફિલ્ડ છે તેની પર વર્ક નથી કરવાનું. તમને એ જણાવશે કે ભાઈ વર્લ્ડની અંદર શું ચાલી રહ્યું છે અને તમે કામ કરવાના છો લોકલી. હેલો સર. હા નિકુંજભાઈ. હા સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે, નાનો જ છે જો કે, પણ મને એ પૂછવું હતું કે કેટલી વખત એવું થાય છે કે જે બીઈ કમ્પ્લીટ થાય છે સિવિલ એન્જિનિયરિંગનું
તો એના પછી લોકો કન્ફ્યુઝ થઈ જશે કે આપણે આગળ શું કરવું જોઈએ, તો એની માટે તમે એક નાની સલાહ આપી શકો છો કે શું કરાય એમ? હા, તો એના માટે હું મેં આગળ બી જણાવ્યું કે બી કમ્પ્લીટ થાય તો તમારી પાસે બે પાથ રહે છે, કાં તો તમારે જોબ કરવી હોય તો એ થાય છે, કાં તો તમે માસ્ટર્સ કાં તો પીએચડી બેમાંથી એક જે તમે આગળ તમારા કરિક્યુલમને આગળ વધારવું હોય તો તમે તમે બે બે ઓપ્શનમાંથી એક જ ચૂઝ કરી શકો તમે, ઠીક છે? હવે તમે જો માસ્ટર્સ કરવા માંગો તો માસ્ટર્સ માટે તમારી પાસે તમારી ચોઈસ હોય છે કે ભાઈ તમારે કઈ ફિલ્ડમાં આગળ વધવું છે. અગર તમે જે પ્રમાણે મેં કીધું કે સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ તમે ચૂઝ કરો છો, તો એના માટે તમે પોતાની ફર્મ પણ ચાલુ કરી શકો છો અને બીજાને ત્યાં પણ જોબ કરી શકો છો. ઇવન એમએનસીસ છે, એલએનટી જેવી કંપની છે, એસઆર જેવી કંપની છે, બીજી જે ઘણી બધી એવી મોટી મોટી કંપની છે જે કન્સ્ટ્રક્શનમાં એક મોટી કંપનીઓ છે જે ભારતમાં કામ કરી રહી છે, તેમાં પણ જોબ મળવાના ચાન્સીસ છે તમને. તમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જનરલી ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરતું હોય તો એમાં પણ તમને જોબ મળવાના ચાન્સીસ છે, પણ એની અંદર તમારી જે એક્ઝામ્સ હોય છે તે એક્ઝામ્સ આપવી પડે છે જે લોકો એક્ઝામ્સ કન્ડક્ટ કરે છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. પર્ટિક્યુલરલી ગવર્મેન્ટની વાત કરું તો ગવર્મેન્ટની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ છે બધા ડિપાર્ટમેન્ટની અલગ અલગ પોઝિશન માટે અલગ અલગ એક્ઝામ્સ આવે છે. એ એક્ઝામ્સ તમને લગભગ ઓજસ પરથી મળી જાય છે. ઓજસ બધાને ખબર છે તમને? ઓજસ કયું પોર્ટલ છે તે? નો સર. ઓજસ એક એવું પોર્ટલ છે જે તમે સર્ચ કરી શકો છો, જેની ઉપર જેટલી રિક્રુટમેન્ટ આવે છે ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટની, તો ગુજરાત ગવર્મેન્ટની રિક્રુટમેન્ટ એની પર તમને દેખાશે. અને એ રિક્રુટમેન્ટ માટે ફોર્મ ભરવાનું હોય છે, એ ફોર્મ ભરીને એના પછી તમારી એક્ઝામ લેવામાં આવે છે, અને એક્ઝામમાં તમે પાસ થાઓ છો તો પાસ થયા પછી તમને ત્યાં પ્લેસમેન્ટ કરવામાં આવે છે, જે પોસ્ટની ત્યાં રિક્રુટમેન્ટ નાખવામાં આવેલી હોય છે. બધી અલગ અલગ જે પણ પોસ્ટ હોય છે તે અલગ અલગ પોસ્ટની અલગ અલગ એક્ઝામ હોય છે. એક ક્લાસ વનની પોસ્ટ હોય છે તો ક્લાસ વનની પોસ્ટ માટે બે એક્ઝામ અલગ અલગ હોય છે, જેમ કે ફર્સ્ટ હોય છે તો આપણી સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડની એક્ઝામ હોય છે, અને બીજી હોય છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ. તો એપ્ટિટ્યૂડ ટેસ્ટ ને જે સિવિલ એન્જિનિયરિંગની પહેલી ટેસ્ટ હોય છે એ બંને ક્લિયર કર્યા પછી તમને જોબ મળે છે, અને એ પોઝિશન હોય છે આસિસ્ટન્ટ મેનેજરની, આસિસ્ટન્ટ એન્જિનિયરની અને ડેપ્યુટી એન્જિનિયરની. તો એ મારા ખ્યાલ પ્રમાણે તમારો કરિયરનો સારામાં સારો પાથ કહેવાય, અને એ મેળવી લેવાથી તમારું કરિયર ગોલ્ડન પીરિયડમાં છે એમ કહેવાય, કારણ કે એ મેળવવું બધાના બસની વાત નથી હોતી. અને પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટરની વાત કરું તો પ્રાઇવેટ સેક્ટરની અંદર તમે જઈ શકો છો, પણ પ્રાઇવેટ સેક્ટર જેમ મેં તમને જણાવ્યું કે પ્રાઇવેટ સેક્ટર જનરલી પોતાનો જે પણ સારો સેફ સાઈડ છે તે પકડીને ચાલશે. તમારી પાસે નોલેજ છે તો તમને સારામાં સારું પરફોર્મન્સ આપશે, સારામાં સારો કરિયર ગ્રોથ આવશે, પણ જો તમે પ્રેક્ટિકલ નોલેજ લઈને નહીં જશો તો તમને એ જ બેકલોગ નડશે આગળ જતા તમારા કેરિયરની અંદર. અચ્છા, ઓકે સર, ક્લિયર. તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે કોઈક બધા સ્ટુડન્ટ્સમાંથી લગભગ કોઈને નથી ખબર કે ભાઈ ગવર્મેન્ટની અંદર તમે જોબ કેવી રીતના મેળવી શકો છો, રાઈટ? હેતલબેન, તમને આઈડિયા છે ગવર્મેન્ટમાં તમે કઈ રીતે જોબ મેળવી શકો? તો જે તમે પહેલાં અહીંયાથી નીકળતા આ મીટિંગ કે આપણે જે સેશન છે તે પૂરું થાય પછી ખાલી એક વખત સર્ચ મારજો કે વોટ ઇઝ ઓજસ, ઓજસ શું છે, એની ઉપર તમને ક્યાં ક્યાં કઈ કઈ જોબ મળી શકે. અને બીજી વસ્તુ કે સિવિલ એન્જિનિયરિંગની પર્ટિક્યુલર જોબ તમને ઓજસ પરથી મળશે, અને એ મેળવવા માટે તમારે થોડું ઘણું નોલેજ હોવું ને એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ગવર્મેન્ટમાં તમારી પાસે એક્સપિરિયન્સ માંગશે ગમે ત્યાં. અત્યારે માર્કેટની અંદર જે ટોપની ટોપ મોસ્ટ કંપની છે ઇન્ડિયાની તે છે એલએનટી, લાર્સન એન્ડ ટુબ્રો. તો એલએનટી કંપનીની અંદર કે ભાઈ બીજી જે પણ મોટી કંપનીઝ છે તો એ અત્યારે પેન ઇન્ડિયા વર્ક કરી રહી છે. તો એલએનટી કંપનીની અંદર અગર જો તમારે જવું હોય તો તમારે તમારું લોકેશન ગીવ અપ કરવું પડે, કે તમે એવું સમજો કે હું સુરતની અંદર છું તો મારે મને ગમે ત્યાં પોસ્ટિંગ આપે તો ત્યાં મારે જવું પડે. જો તમારે એવી સારી કંપનીની અંદર વર્ક કરવું હોય તો તમારે તમારું લોકેશન સેક્રિફાઈસ કરવું પડે. અને મારા ખ્યાલ પ્રમાણે જે પણ મોટી કંપનીઝ હોય
તે પોતાના એમ્પ્લોયને એના હોમ લોકેશન પર રાખતી નથી. કોઈક જ એવા કેસ હોય કે જેની અંદર મારા જેવા કેસ હોય કે જેની અંદર હોમ લોકેશન મળી જાય છે, પણ એ મેળવવું સહેલું નથી. રાઈટ નિકુંજ સર? હા. બીજું સર, તમારા તરફથી પણ કોઈક ઇનપુટ હોય તો મને આપજો, તો મને આગળ થોડું ઘણું કેવા ચાલે. જનરલી કેવું હોય છે કે બધા છોકરા લોકોને એવું હોય છે કે આપણે જેવા આપણું બી કમ્પ્લીટ થાય પછી આપણે 15,000ની જોબ મિનિમમ મળવી જ જોઈએ, અને તેના કારણે અત્યારે ખાસા એવા લોકો અત્યારે પણ જે લાસ્ટ પાસ આઉટ બેચ થયો 2016નો બેચ, તે બેચમાંથી એમ કહીએ ને કે લગભગ 90% સ્ટુડન્ટ જે છે અત્યારે ઘરે છે, ઓર મે બી આઈલેટ્સ અથવા મે બી જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે. તો ખરેખર માર્કેટ કન્ડિશન શું છે, તમે જ્યારે બી ફર્સ્ટ જોબ પર લાગો એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે તો શું સેલરી મળે છે એ બી જરા જો છોકરા લોકોને તમે જણાવો તો બેટર રહેશે. તો થેન્ક યુ આ જણાવવા બદલ. તો મને જરા ક્લિયરથી એ લોકોને કઈ રીતે વાત કરવી. એકચ્યુઅલી કેવું છે કે આપણી જે એક્સપેક્ટેશન છે એન્જિનિયરિંગ પૈસા પછીની તે બહુ હાઈ રહે છે જનરલી. આપણી તમને કોઈકને આઈડિયા છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલા એન્જિનિયર્સ બહાર પડે છે પર યર? કોઈકને નાનો નાનો આંકડો પણ ખબર હોય, કોઈક આઈડિયા છે તમને કેટલા એન્જિનિયર્સ બહાર પડે છે? લગભગ અલગ અલગ ફિલ્ડના મળીને 10 લાખ એન્જિનિયર બહાર પડે છે. હવે અલગ અલગ એન્જિનિયરિંગની વાત કરું તો ખાલી લગભગ મારા ખ્યાલ પ્રમાણે સિવિલ એન્જિનિયરિંગના, મિકેનિકલના, ઇલેક્ટ્રિકલના અને કેમિકલના અને કોમ્પ્યુટરના આ 5 ફિલ્ડ મળીને જ લગભગ 7 થી 7.5 લાખ એન્જિનિયર હશે. તો તમે ખાલી વિચારી શકો છો શું એટલું કન્સ્ટ્રક્શન થતું હશે આપણા ઇન્ડિયાની અંદર કે આટલા એન્જિનિયરના જોબ મળી શકે, આટલી એટલી બધી કંપનીઝ બનતી હશે કે બીજી બધી ફિલ્ડની અંદર કે બીજા જે પણ મિકેનિકલ એન્જિનિયર છે તો એ લોકોને બી એટલી બધી જોબ મળી શકશે. નિકુંજભાઈ? નો સર. તો એક સિમ્પલ ફંડા છે કે જો તમે તમારું ક્વોલિફિકેશન બતાવો છો તો તમને જોબ મળી જશે, પણ તમે એવું એક્સપેક્ટ કરો કે તમને 15,000 સ્ટાર્ટિંગ સેલરી મળે તો ડેટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ. એ પોસિબલ જ નથી, ને કદાચ જો મળી જાય છે તો એ તમારું ગુડ લક છે, એ તમને મળી શકે છે. પણ ક્યારેક કે જ્યારે તમારી પાસે એવું વેલ નોલેજ હોય કે ભાઈ તમે સાઇટ ઉપર એક જે એન્જિનિયર જે એક્સપિરિયન્સ એન્જિનિયર છે એના તરીકે કામ કરી શકો છો. એવું જરૂરી નથી કે તમને પેકેજ નહીં મળે, પેકેજ મળતા હોય છે, પણ એના માટે તમે તમારી ક્વોલિફિકેશન તમારી આવડત બતાવવી પડતી જરૂરી હોય છે. બીજી વસ્તુ કે સાઇટની વાત કરું તો અત્યારના સિનારીઓની અંદર કોઈક મને જણાવી શકે કે M20નો રેશિયો શું છે? ખાલી એક જનરલ વાત કરું, M20 કોન્ક્રીટ આપણે બનાવીએ તો M20નો રેશિયો શું છે અને એમાં કેટલું કેટલું આપણે અંદર એડિશન કરતા હોય છે કોન્ક્રીટ બનાવવા માટે, કોઈક મને જણાવી શકે? કોઈને ખબર હોય તો કહી શકો છો, ખોટું પડે તો વાંધો નહીં, માર્ક્સ કપાશે નહીં અહીંયા. GTAGમાં માર્ક્સ ઓછા નહીં મળશે, બરાબર ને સાહેબ? અત્યારે GTAG જ ભણાવો છો ને? હા, GTAG નહીં, હવે તો ઇરિગેશન ને બીજા બધા સબ્જેક્ટ ભણાવીએ છીએ. થર્ડ સેમેસ્ટરમાં અમે લોકો નહીં ભણાવતા, ફિફ્થ અને સિક્સ્થમાં ભણાવીએ છીએ. છોકરા લોકો તો ગાંડા થઈ જાય, 5-5, 6-6 વખત વાયવા એમ. હા, 5-6 વાર નહીં, 2 વાર બી કોઈને રિવાઈવા અત્યારે નહીં આપી શકતા અમે લોકો. છોકરા લોકોનું શું આવે મારે કેવું? અચ્છા, એટલે પેલું કેવું કે એન્જિનિયર નથી બહાર પાડવા એમ, ખાલી પેલા ફીસ લઈને બહાર પાડવાના છે એવું થઈ ગયું. એવું કહી શકાય. કેવું છે કે છોકરા લોકોનો અત્યારે એ કહીને કે પેલું પેશન્સ નામની વસ્તુ જે છે ને, તમારા બેચ લોકો એ હવે જે હવે પછીની જનરેશન જે આવે છે પેશન્સ નામની વસ્તુ નહીં એ લોકોમાં.
એટલે સ્ટીલ કેવું છે આ જીટીયુના કારણે છે, બાકી મેં ઓબ્ઝર્વ કર્યું છે. હું અત્યારે લગભગ જે SUNIT ના જે હેડ છે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પાટીલ સર છે, તો પાટીલ સર સાથે જનરલી કોન્ટેક્ટમાં રહું છું. એ લોકો જે પ્રમાણેના વહીવા લેતા હોય છે ને, તો મેં ઓબ્ઝર્વ કર્યું કે લિટરલી સ્ટુડન્ટ સામેથી જ વહીવા આપવા નથી આવતા, કે શું આપણે શું મોડું બતાવીને પ્રોફેસર સામે જઈએ. એટલે એક એક રિક્વેસ્ટ છે તમને લોકોને પણ, કે તમે લોકો જે વાઇવા લે છે સર લોકો, એ તમને લોકોને જે પણ હોય છે એ તમને કામ શેમાં આવશે તમારા ઇન્ટરવ્યુની અંદર. તમે ઇન્ટરવ્યુમાં જો વાઇવાની અંદર જો તમે કોન્ફિડન્ટલી જવાબ નહીં આપી શક્યા, તમારા ખાલી જે તમે 6 મહિના ભણો છો એનો, તો તમને ઇન્ટરવ્યુમાં એવા સવાલો પૂછશે કે જેના તમે જવાબો આપવા પણ સક્ષમ નહીં હશો, તો ત્યારે તમને એટલી તકલીફો પડશે અને એ તમારી એક બેકલોગ લાગશે કે ભાઈ હું અહીંયા ઇન્ટરવ્યુ આપ્યું અને ઇન્ટરવ્યુમાં તમારું સિલેક્શન નહીં થશે. ઇન્ટરવ્યુની અંદર તમારું HR હશે કે ભાઈ કોઈ પણ એક્સપિરિયન્સ માણસ હશે, તે તમારું એવું નહીં જોશે કે તમારી પાસે કેટલું તમારું જે સબ્જેક્ટ છે એનું નોલેજ છે, તમે કઈ રીતે રિપ્રેઝન્ટ થાવ છો, કઈ રીતે તમારું પ્રેક્ટિકલ નોલેજ છે, બસ એ જ જોશે. તો વાઇવા નથિંગ એલ્સ, એ ખાલી તમારા જે તમે જે 6 મહિના ભણો છો, તો એ 6 મહિનામાં તમે શું એડપ્ટ કર્યું તે જ બતાવવાનું છે. અને એ મારા ખ્યાલ પ્રમાણે અમે પણ જ્યારે ભણતા હતા ત્યારે અમને તકલીફો પડતી હતી, હા, પણ અત્યારે અમે ફિલ્ડમાં વર્ક કરીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે એ જે વાઇવા રીવાઇવા જે અમને મળ્યા તે કેટલા કામના છે. એટલે રીવાઇવાથી ભાગી જવું એ સારું નથી, બેટર છે કે તમે એક વખત રીવાઇવા આપો કે ભાઈ વાઇવા આપો, તો એક વખત જે તમારું નોલેજ છે જે તમે 6 મહિના ગેઇન કર્યું છે તેને તમે રિપ્રેઝન્ટ કરો. કોઈ પ્રોફેસર એટલા હાર્શ નથી હોતા કે તમને લોકોને આમ બેઇજ્જત કરીને કાઢી નાખે છે કેબિનમાંથી. મેં તો એવું પણ જોયું છે મારી ફિલ્ડની અંદર કે તમને અગર નોલેજ નથી હોય તો તમને એટલું ખરાબ બોલીને કાઢી નાખવામાં આવે છે કેબિનમાંથી કે તમને ઇન્સલ્ટિંગ લાગે છે લિટરલી. તો બેટર છે કે પહેલેથી તમે ટ્રેન થાઓ, તો તમને આગળ જતા બહુ કામ આવશે એ વસ્તુ. જે અમને પ્રોફેસર છે, જે લગભગ મારા ખ્યાલ પ્રમાણે બધા જે જે પ્રોફેસર છે તે હવે લગભગ નથી જે અમારા સમય હતા, બહુ ઓછા પ્રોફેસર છે નિકુન સર જેવા. તો એ લોકોના એક્સપિરિયન્સને એ લોકોના જે ટીચિંગ છે તેનો તમે યુઝ કરો, કે એ લોકોના જે પણ નોલેજ છે એનો તમારા કેરિયરની અંદર નોલેજ અને કામમાં લાવો, તે બહુ જરૂરી છે. એ તમને આગળ જતા કામ આવશે, આગળ જતા ખબર પડશે. અત્યારે તમને લગભગ એવું લાગે કે આ બધા સાથે મળીને શું આમ લોડ આપે છે, પણ તમે ફિલ્ડમાં ઉતરશો ત્યારે તમને રિયલ ખબર પડશે કે ભાઈ શું એ કામમાં હતું ને શું કામ લાગી શકે. અને ફિલ્ડની વાત કરું અગેન, જે સરે જણાવ્યું, તો ફિલ્ડની અંદર પહેલું તો સેલેરી એક્સપેક્ટેશન ઓછું રાખજો, તો તમને જોબ જલ્દી મળી જશે. અને બીજી વસ્તુ કે અંદર ઓન ફિલ્ડની અંદર અત્યારે M20ની વાત કરું, તો M20નો જે જનરલ એવરેજ રેશિયો છે તે 1:1.5:3 છે. તમે તમારા આજુબાજુના જે પણ કન્સ્ટ્રક્શન થતા હોય તો ખાલી એક વખત ત્યાં નજર નાખજો, કોઈ એક સિંગલ કોન્ટ્રાક્ટર એવો નહીં હશે કે જે M1:1.5:3નો રેશિયો ફોલો કરતો હશે. 1:1.5:3નો રેશિયો મતલબ શું, એક એક ભાગ સિમેન્ટનો હશે તો 1.5 ભાગ તમારો રેતીનો હશે ને 3 ભાગ તમારા કપચીના હશે, એગ્રીગેટના હશે, કોર્સ એગ્રીગેટના હશે, બરાબર. તો એ જે રેશિયો ફોલો નહીં થાય, તો એ રેશિયોને ફોલો કરવો એ માર્કેટની અંદર હાલની સિચ્યુએશનની અંદર કોઈ ફોલો કરતું નથી ને લોકો ફોલો કરવા રાજી પણ નથી. કારણ કે જે પ્રોપર જે તમારા કોર્સ બતાવે છે, તમને હાયસ્ટ કોર્સ બતાવે છે, તે જો ફોલો કરવા જાય તો તમને પેલું કોસ્ટિંગ વધી જાય છે, અને કોસ્ટિંગ વધે એના કારણે લોકો એને ફોલો નથી કરતા. પણ એ એક એ લોકોની મોટી ભૂલ છે. આપણું રિજન એક જ એવું છે કે જેની અંદર કોઈ પબ્લિક હોનાર, જે કુદરતી હોનાર કહીએ કે કુદરતી હોનાર તો આવતી નથી. તમને કોઈ મને ખાલી એક એક વ્યક્તિ જણાવી શકે કે આપણો જે IS કોડ તમે અત્યારે ફોલો કરતા હશો લગભગ 4, 5, 6 અને 10, 262 તો હશે સર, હશે આપણા જે 7 સેમના સ્ટુડન્ટ છે એની પાસે? હા, આ 2 કોડ્સ તો લગભગ ફોલો કરતા હશે. તો કોઈક જણાવી શકશે કે જે નવો કોડ છે તે કેટલાએ જોયો છે? 2000 ને હમણાં જે નવો કોડ આવ્યો 2019માં,
તો 2019 નો કોડ કોણે જોયો છે? નવો કોડ આમ એક ધ્યાન આપીને કોણે જોયો છે? પર્ટિક્યુલરલી વાત કરું તો 10-262 ને જે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન નો કોડ છે, 7 ના સ્ટુડન્ટ 17, 19 સ્નેહલ ગામિત, નહીં આ કેવલ ચૌધરી, ઝીનલ ગામિત, કોઈક તો યાર રિએક્ટ કરો તો મને કેવું છે, તમને લોકોને ખબર પડે કે ભાઈ તમારું નોલેજ અત્યારે ક્યાં છે, તમને એ જે કોડ છે તે તમને ક્યાં સુધી કામ આવશે. કોઈએ જોયેલા છે નવા કોડ? નવા કોડ તો આપેલા છે, એ તો મને તો યાદ છે વિશાલ સરે નવા કોડ. મતલબ જે કોલેજમાં જે અપાયેલા છે અત્યારના જે આઈએસ કોડ્સ તે બધા નવા જે અપડેટ થયેલા છે તે આપેલા છે? હા. તો કોઈકે જોયું છે કે જેટલો જે M5 થી લઈને M કેટલા સુધીની છેલ્લામાં છેલ્લી એની અંદર પ્રોવિઝન આપેલા છે? M25 થી આપણે ગણી લઈએ, ચાલો M25 થી પણ કેટલા મિક્સ સુધીના એની અંદર પ્રોવિઝન આપેલા છે? કોઈકને આઈડિયા છે? કોઈકે જોયું છે જે તમે તમારા સોમની અંદર યુઝ કરતા હશો DRCS ના મારા ખ્યાલ પ્રમાણે? લગભગ કોઈ નહીં હોય. M25 થી લઈને M80 સુધીના એની અંદર પ્રોવિઝન આપેલા છે. જે નવા કોડ જે રિપીટ થયો, જે રિવાઇઝ થયો કોડ, તેની અંદર M80 સુધી એ લોકોએ પ્રોવિઝન આપેલા છે. જે આગળ M50 સુધી આપેલા હતા, M55 સુધી આપેલા હતા, જે આગળ વધારીને એ લોકોએ M80 સુધીના પ્રોવિઝન આપ્યા છે જે રિવાઇઝ થયો એ કોડમાં મિક્સમાં. અને જે જે 456 ની વાત કરું તો 456 ની અંદર એટલું બધું ડિટેલેડ નોલેજ છે કે જે તમને સાઇટની અંદર બહુ કામ આવશે. તો બેટર છે કે તમે જે અત્યારે DRCS જે તમારો સારામાં સારો સબ્જેક્ટ છે ડિઝાઇનિંગનો, તો એની અંદર ધ્યાન આપતા આપતા તમારા IS કોર્સની અંદર ધ્યાન આપશો. IS કોર્સ આપણી સિવિલ એન્જિનિયરિંગની ભગવદ્ ગીતા છે, એટલું સમજી લેજો. એ ભગવદ ગીતા વગર તમને કઈ જ આગળની સ્ટોરી ખબર નહીં પડશે. તમે ગમે તે ફિલ્ડમાં જશો, ગમે તે કામ કરશો, તમને એ ભગવદ ગીતા જ કામ લાગશે. એમાં પર્ટિક્યુલરલી બે કોડ તો બહુ જ મેઇનલી 10-262 જે મિક્સ ડિઝાઇનનો કોડ છે અને 456 જે પ્લેન કોન્ક્રીટ અને રિન્ફોર્સ કોન્ક્રીટનો કોડ છે. અને 800ની વાત કરું તો 800 એ સ્ટીલ ડિઝાઇનિંગનો કોડ છે જે માસ્ટર્સ કરશે તે લોકોના માટે બહુ કામ આવશે. અને જે લોકો કદાચ કંપનીમાં LNT જેવી કંપનીમાં લાગે, તો LNT જેવી કંપનીની અંદર જનરલી સ્ટીલ ડિઝાઇન પણ થતી હોય છે અને સ્ટીલ સ્ટ્રક્ચર પણ બનતા હોય છે, તો એની અંદર પણ બહુ કામ લાગે છે. એના સિવાયના પણ ખાલી એક વખત આ તમારો નાનકડો ટાઈમ કાઢીને, તમારા કેરિક્યુલમનો નાનકડો ટાઈમ કાઢીને ખાલી સર્ચ મારજો કે કેટલા IS કોર્સ અવેલેબલ છે. તમે જેટલી વસ્તુ વાપરો છો સાઇટ ઉપર, રેતી વાપરો છો, કપચી વાપરો છો, સિમેન્ટ વાપરો છો, સ્ટીલ વાપરો છો, જે પર્ટિક્યુલર એક એક મટીરિયલ છે, એક એક મટીરિયલના પણ અલગ અલગ કોર્સ છે. કયું મટીરિયલ વાપરવું, કયા મટીરિયલની અંદર કેટલું કન્ટેન્ટ હોવું જોઈએ, આ કન્ટેન્ટ કેટલી જગ્યાએ કામ લાગે, એ બધું એની અંદર ડિટેલ જ જણાવેલું છે. એનાથી બીજી વસ્તુ કે લગભગ કોઈકને આઈડિયા હોય કે નહીં હોય, સ્ટ્રક્ચર જે પણ અલગ અલગ ટેરેન વાઇઝ અલગ અલગ કામ આવતું હોય છે, જેમ કે હું દરિયા કિનારે બનાવતો હોઉં તો એની ડિઝાઇનિંગ અલગ હોય છે, એના માટે અલગ સિમેન્ટ વાપરવી પડતી હોય છે, અલગ મટીરિયલ વાપરવા પડતા હોય છે, અલગ પાણી વાપરવું પડતું હોય છે. તો એ બધું જે પણ ડિટેલ છે તે IS કોર્સની અંદર જ તમને મળશે. અને અગર ને બીજી તમને એક QA QC ની વાત કરું તો ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી ચેકિંગ આ એક ફિલ્ડ છે. એ આપણા જે પણ એન્જિનિયરિંગ છે, સિવિલ એન્જિનિયરિંગ, એનો એક મોટો પાર્ટ છે. તમે કોઈ પણ ફિલ્ડ ઉપર જશો, કોઈ પણ સિવિલ એન્જિનિયરિંગની સાઇટ ઉપર જશો કે કોઈ પણ કંપનીમાં લખશો, QA QCનો ડિપાર્ટમેન્ટને જોબ અવેલેબિલિટી ત્યાં તમને મળશે, જો તમારે તમને લેબોરેટરીના ટેસ્ટિંગનું નોલેજ હશે તો. કોઈકને નોલેજ છે કે ભાઈ કોઈક મેળવવા માંગે છે કે કયો ટેસ્ટ કોના માટે કામ લાગે, કે ભાઈ કોન્ક્રીટની વાત કરીએ તો કોન્ક્રીટમાં કેટલા કેટલા ટેસ્ટ હોય છે, જે સિમેન્ટ હોય છે તો સિમેન્ટમાં ટેસ્ટિંગ હોય છે,
સ્ટીલ હોય છે તો સ્ટીલમાં ટેસ્ટિંગ્સ હોય છે, અને એ બધું તમારે પ્રેક્ટિકલ નોલેજમાં કામ લાગશે. અને એ તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવશે કે તમે અગર QAQC માટે ક્વોલિટી એશ્યોરન્સ અને ક્વોલિટી ચેકિંગ એન્જિનિયર તરીકે તમે એનરોલ થાઓ છો સાઇટ ઉપર કે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો, તો તમને કયા સવાલો પૂછશે. પહેલામાં પહેલી વસ્તુ કે વોટ ઇઝ કોન્ક્રીટ, કોન્ક્રીટ શું છે, ને M20 છે તો M20 શું છે, એમ એને M20 શેના માટે કહેવામાં આવે છે, કોઈકને આઈડિયા છે એમ શેના માટે કહેવામાં આવે છે? કોઈ આઈડિયા હોય તો કહો. એમ સ્ટેન્ડ ફોર, આ તો એક કોમન નાની એકદમ બેઝિક વસ્તુ છે જે તમને કોલેજના તમારા જે પ્રોફેસર તમને ભણાવતા હોય છે તેમાં પણ કહેવામાં આવે છે. વિશાલ સાથે ભણાવેલું હશે પણ યાદ છે? નહીતર હું વિશાલ સરને ફોન કરું, સાહેબ કોઈ આ લોકો ભણતા નથી બરાબર. યસ, આ એક જ માણસ મને ભણતો લાગે છે સાઈડ અંદર ક્લાસની અંદર. ભણે તો ઘણા બધા છે પણ આમાં શર્મા બહુ છે, બધા બોલતા નહીં કઈ, બસ વાંધો જે આવે છે બહુ સારું આવે. તો M4 મિક્સ, M4 રિઝલ્ટ સારું આવે છે, રિઝલ્ટ તો સારું જ આવશે સાહેબ. ખાલી સાઇટ પર ઇન્ટરવ્યુ થશે ને એક એન્જિનિયર ની સામે, ત્યારે જ ખબર પડશે કે ભાઈ આપણું રિઝલ્ટ આવેલા છે તેમાં આપણે કેટલું મગજમાં રહ્યું છે. બાકી એન્જિનિયરિંગના જે ગ્રેજ્યુએશન પછીના જે ડિગ્રી આવે ત્યાં સુધીનું વેકેશન હશે ને ત્યાં બધું ઇવાપોરેટ થઈ જશે. ને મારા ખ્યાલ પ્રમાણે કોઈક ટ્રાય પણ નહીં કરશે કે આપણે શું કામ લાગશે આગળ ને એ આપણે જાણીએ ના. એ જનરલ ફંડા છે કે કોઈ એવું થશે કે ભાઈ 4 વર્ષ આપણે ભણીને હવે થોડો આરામ કરીએ, પણ એ આરામ જ પેલું કેવું એક વખત ઇન્ટરવ્યુ માટે જશે ને એટલે બધું આરામમાં જ ખબર પડી જશે કે ભાઈ આપણે કેટલા કેટલું આપણે ગુમાવ્યું છે એ સમયની અંદર. અને મોહિતભાઈ થેન્ક યુ, તમે એક જવાબ આપ્યો, મને ગમ્યું કે તમે એમ સ્ટેન્ડ ફોર મિક્સ કીધું. ને મિક્સ એ તમને મિક્સ એના માટે કહેવામાં આવે છે કે આપણે 3 મટીરિયલ 4 મટીરિયલનું આપણે મિક્સચર કરીએ છીએ અને એને એક પ્રપોઝલની અંદર ગોઠવીએ છીએ. M20 મતલબ શું છે કે તમને 20 ન્યૂટન પર mm² સ્ટ્રેન્થ મળવી જોઈએ તમારા 28 દિવસના ટેન્યોર પછી કોન્ક્રીટની, જે તમારે જનરલી ખાલી મોહિતભાઈ લગભગ મિક્સ ખબર છે તો તમને એટલું ખબર છે કે કેટલા ટાઈપના સિમેન્ટ્સ આવે છે માર્કેટની અંદર. એ તો લગભગ તમને કોન્ક્રીટ ટેકનોલોજીમાં બી ભણાવવામાં આવ્યું હશે કે કેટલી જાતની સિમેન્ટ આવે છે અને માર્કેટમાં કેટલી યુઝ થાય છે. માર્કેટમાં સર બહુ બધી આવે છે પણ નોર્મલી ઓર્ડિનરી પોટના સિમેન્ટ માર્કેટમાં યુઝ વધારે થતો છે. તો તમને જણાવું તો માર્કેટની અંદર જનરલી 2 ટાઈપની સિમેન્ટ યુઝ થતી હોય છે, 3 ટાઈપની કહી તો ચાલે. પહેલી છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, જે જનરલી એક કેવું છે એક બેકલોગ છે કે જે જનરલી આગળ જતાં બંધ થઈ જશે. ઓપીસીની અંદર બી કેટલા ગ્રેડ આવે છે આઈડિયા છે તમને? ઓપીસી સિમેન્ટ છે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ, તો એની અંદર કેટલા ગ્રેડ આવે છે? તો ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ તમે લગભગ સિટીની જે કોન્ક્રીટ ટેકનોલોજીની બુક છે ખોલીને જોશો તમને ખબર પડશે 33 આવે છે, 43 આવે છે અને 53 આવે છે. હા, અને આપણા માર્કેટની અંદર સુરતની અંદર કે સાઉથ ગુજરાતની અંદર કે ગુજરાતની અંદર યુઝ થવાવાળી સિમેન્ટ છે 53 ગ્રેડ. એના સિવાયની યુઝ થાય છે પોર્ટલેન્ડ પોઝોલોના સિમેન્ટ, અને એના સિવાયની જે ગુજરાતની બહાર અને ગુજરાતમાં થોડાક અંશે યુઝ થવાવાળી સિમેન્ટ છે તે PSC છે, પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. આ 3 જ એવી સિમેન્ટ છે કે જે ઓન સાઇટ યુઝ થતી હોય છે. એના સિવાયની જે પણ સિમેન્ટ છે તે સ્પેશિયલ સિમેન્ટ છે, જે ખાલી સ્પેશિયલ પર્પઝથી જ યુઝ કરવામાં આવે છે. લગભગ 20 ટાઈપની સિમેન્ટ છે અને એ 20-20 ટાઈપની સિમેન્ટનો પોતાનો અલગ અલગ પર્પઝ છે અને અલગ અલગ પર્પઝ માટે યુઝ કરવામાં આવે છે અને યુઝ થાય છે એ ડિફરન્ટ એવા પ્રોજેક્ટ્સની અંદર. અને જો એની વાત કરું, જો સોઇલની વાત કરું તો સોઇલની અંદર પણ ઘણા બધા ટેસ્ટિંગ કરવામાં આવતા હોય છે
અને એ ટેસ્ટિંગ્સને એક આખી તમે લગભગ ચેઇન ફોલો કરતા હો છો એની અંદર એન્જિનિયરિંગની અંદર લગભગ જે ટેસ્ટિંગ્સ છે તે તમારા કઈ રીતના આગળ વધી શકો એની અંદર કેટલી સ્ટ્રેન્થ આવવી જરૂરી છે કઈ સોઇલ કઈ જગ્યાએ હોવી જરૂરી છે કયા ફૂટિંગ માટે સારી છે તો આ બધું જે નોલેજ છે તે તમને પ્રેક્ટિકલી જ મળશે અને જે તમને માર્કેટની વાત કરી મેં કે જે તમે જો તમે પ્રોપર રેશિયો ફોલો કરવા જતા હો છો તો તમને કોસ્ટલી પડે છે એટલે કોઈ કોન્ટ્રાક્ટર નથી વાપરતો પણ એઝ અ એન્જિનિયર હું એવું રિક્વેસ્ટ કરીશ તમને કે એ તમે રેશિયો ફોલો કરાવજો સાઇટ ઉપર નહીં થાય તો થોડાક અંશે જેટલું ફોલો કરી કરાવી શકાય એટલું કરાવજો તો સ્ટ્રક્ચર એ તમારું ડ્યુરેબલ રહેશે સ્ટ્રક્ચરની ડ્યુરેબિલિટી કેટલા વર્ષની ડિઝાઇન થાય છે તમને આઈડિયા છે સ્ટ્રક્ચર કેટલા વર્ષ માટે ડિઝાઇન કરવામાં આવે છે કોઈકને પણ કોઈક પણ બોલી શકે હું નિકુંજ હેતલ કોઈને આઈડિયા છે આઈડિયલ ટાઈમ શું છે કોઈ ભી વસ્તુ ડિઝાઇન કરીએ ત્યારે તમારું ખાલી સ્ટ્રક્ચર જે તમારું ડિઝાઇન થાય છે જે તમારું સ્ટ્રક્ચર એન્જિનિયર ડિઝાઇન કરે છે કે તમે ચાલો આપણે તમે ડીઆરસી સબ્જેક્ટની અંદર તમે ડિઝાઇન કરશો કે કરો છો તો એ કેટલા વર્ષ માટે ડિઝાઇન કરવામાં આવે છે તો લગભગ 50 વર્ષની ડિઝાઇનિંગ કરવામાં આવે છે મિનિમમ 50 વર્ષની ડિઝાઇનિંગ કરવામાં આવે છે એ જેનાથી 50 વર્ષ એનો મતલબ શું કે 50 વર્ષ તમારું સ્ટ્રક્ચર ટકી રહે તો એ એ સ્ટ્રક્ચર ટકાવવા માટે બટ ઓબ્વિયસ છે કે આપણે એની અંદર એવું મટીરિયલ પણ યુઝ કરવું પડશે તો એ યુઝ નથી થતું માર્કેટની અંદર તો એ યુઝ કરાવજો એ મારી એક રિક્વેસ્ટ છે તમને કારણ કે હું માર્કેટની અંદર અત્યારે ફરી રહ્યો છું અને મને ખબર છે કે એ યુઝ નથી થતું પણ એક આપણી જે નવી જનરેશન આવે છે એન્જિનિયરની તો એ ફોલો કરાવે તો એ એના માટે બહુ સારું રહેશે અને તમને એકચ્યુઅલી ખબર પડશે કે સારું મટીરિયલ વાપરવાથી કેટલી સ્ટ્રેન્થ આવે છે એના કેટલા એડવાન્ટેજીસ છે તો એ એ પણ તમને બહુ કામ લાગશે તમારા ફ્યુચરની અંદર અને કંપની વિશે તમને જણાવું તો કંપની બહુ બધી કંપનીઝ છે જે માર્કેટની અંદર અલગ અલગ રીતે વર્ક કરી રહી છે અને મારા ખ્યાલ પ્રમાણે જો તમે ટાર્ગેટ કરશો કે કોઈ મોટી કંપનીમાં જોઈન થવું છે તો પહેલાં ખાલી એક નાનકડી સાઇટ ઉપર તમારો એક્સપિરિયન્સ મેળવી લો તો જેનાથી તમને એ તમને ત્યાં બહુ કામ લાગશે સાહેબ આપણા વિશાલ સર જોઈન થયા કે શું હા કેમ છો સાહેબ બસ ભાઈ શાંતિ સાહેબ તમારા આપણા જે સ્ટુડન્ટ છે તો એને અત્યારે ખાલી એટલું ખાલી કહેજો કે આપણા જે નવો કોડ છે તેને નવા કોડને એકદમ સારી રીતે રિફર કરે કારણ કે નવા કોડમાં બહુ બધા ચેન્જીસ છે લગભગ 10262માં હા હા વાંધો નહીં વાંધો નહીં એ લોકોને મેં પૂછ્યું પણ બહુ વધારે નથી એ લોકો સાઈ છે એવું કહે છે નિકુંજ સર અમારી જેમ જવાબ નથી આપતા એટલે લગભગ તમે જ એ લોકોને બોલાવી શકો આ મીટિંગમાં તો કઈ કઈ વાંધો નહીં બોલાવીએ ને તો કોઈકને હજુ કોઈ ક્વેશ્ચન છે કે જેની અંદર તમને આગળ કઈ અનક્લિયર છે ને ક્લિયર કરવું છે કોઈને કંઈ ડાઉટ છે હજુ બી કંઈ ક્વેરી હોય તો પૂછી શકો છો હેલો સર હા સર મારું નેટવર્ક જરાક હું કે ડિસકનેક્ટ થતું હતું તમે પેલું નહીં બોલ્યા કે કોઈ પણ સાઈટ પર તમે ભવિષ્યમાં જાઓ તો આ તમે કરાવ છો તો સારું રહેશે તો તમે હું બોલ્યા એક ખાલી જરાક થોડું રિપીટ કરી દો ને તો એ રિપીટ કરું તો જનરલી સાઇટ્સ ઉપર જે આપણે પ્રેક્ટિકલ સાઇટ્સ છે એની ઉપર હવે M20 જે આપણે ભણીએ છીએ તે M20નો રેશિયો ફોલો થતો નથી એ ફેક્ટ વસ્તુ છે અને એ ફોલો કરાવો તે બહુ સારું રહેશે એ ફોલો કરાવવા માટે થોડુંક કોસ્ટિંગ વધે છે પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો કોસ્ટિંગ નથી વધતું એ બધાનો એક પરસેપ્શન છે જે પણ M20નો રેશિયો ફોલો કરે છે તો M20ના રેશિયોની અંદર એવું નથી કે જરૂરી નથી કે આપણું કોસ્ટિંગ વધે છે ઓવરઓલ એ કેવું છે કે બધાનું એક પરસેપ્શન છે જે કોન્ટ્રાક્ટર્સ છે જે જૂના કોન્ટ્રાક્ટર્સ આ માર્કેટની અંદર વર્ક કરી રહ્યા છે
કોન્ટ્રાક્ટર હોય કે બિલ્ડર હોય કે ઇવન એન્જિનિયર્સ જે સાઇટ એન્જિનિયર્સ છે તે લોકો પણ એ લોકોનું પણ કામ એવું છે કે લોકો પરસેપ્શન સાથે ચાલ્યા કરે છે, એ પરસેપ્શનને ચેન્જ નથી કરતા. હેલો, ઓકે સર, હા ક્લિયર, થેન્ક યુ. કે સર, તો મારા ખ્યાલ પ્રમાણે એ લોકોને મીટિંગનો એક કલાકનો સમય લગભગ પૂરો થઈ ગયો છે. ત્રણ વર્ષ કરતા વધારે સમયથી જે કે સિમેન્ટમાં કામ કરે છે, કોઈને કઈ ફિલ્ડ રિલેટેડ ક્વેરી હોય તો સર ને પૂછી શકે છે. આનાથી સારો એક્સપર્ટ ક્યાંય નહીં મળે તમને. ફ્રેન્ડલી આપણે એવું જરૂરી નથી, હું પણ કોઈ એક્સપર્ટ નથી ને. એક તમને એક ફેક્ટ વસ્તુ જણાવી દઉં, કોન્ક્રીટ એક એવું બાળક છે જેને હજુ ડબલ પીએચડી પણ સમજી નથી શક્યા. સાચે વિશાલ સર, સાચી વાત છે સાહેબ. આ મને જણાવ્યું હતું જે એસવીએનઆઈટીના જે હેડ પ્રોફેસર છે તેમણે જણાવ્યું હતું, જે લોકો જે કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર અત્યારે લેબમાં અંદર વર્ક કરી રહ્યા છે, અને એમણે આ કોટ મને કીધો હતો કે કોન્ક્રીટ એક એવું બાળક છે જેને કોઈ હજુ સુધી સમજી નથી શક્યું ને કોઈ સમજી શકવાનું નથી. તો મને એ ગમ્યો કોટ, એટલે મેં તમને જણાવ્યો કે એ બાબતે તમે બેફિકર રહો. આપણે જે પણ એક્સપિરિયન્સ છે તે તમને ફિલ્ડ સાથે જાણવા મળશે જ, અને તે છતાં પણ મારી પાસે કંઈ તમે જાણવા માંગતા હો તો તમે બોલી શકો છો અત્યારે હજુ બી. કોઈને કંઈ ક્વેરી હોય તો પૂછી શકે છે સરને. ઓકે, તો હવે આપણે સેશન કન્ક્લુડ કરીએ. હા સર, ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ સો મચ પાર્થ સર ફોર શેરિંગ સચ વન્ડર શેરિંગ અસ વિથ અ વન્ડરફુલ સેશન ટુ મેક અવર સ્ટુડન્ટ્સ અવેર ઓફ રિગાર્ડિંગ ધીસ વેરિયસ ફિલ્ડ ઓફ ફોર ધીસ રેન્જિંગ ઇન્ડસ્ટ્રી. આઈ વિલ ટેક પ્રિવિલેજ ટુ કન્વે વોટ ઓફ થેન્ક્સ ટુ પાર્થ સર ફોર સ્પેરિંગ યોર વેલ્યુબલ ટાઈમ ફ્રોમ યોર બિઝી શેડ્યુલ. આઈ ઓલ્સો લાઈક ટુ થેન્ક વિદ્યાપાટી ટ્રસ્ટ પ્રિન્સિપલ સર, ડિપાર્ટમેન્ટ હેડ સર, એન્ડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર of our institute. I would like to thank our training and placement team and other faculty members for the help and support for the successful execution of the program. Thank you dear students, and thank you sir. એક રિક્વેસ્ટ છે કે તમને જે પણ સ્ટુડન્ટ ઇન્ટરેસ્ટેડ હોય જાણવા માટે, તો પર્સનલી તમે મારો જે પણ નંબર છે, વોટ્સએપ નંબર છે મારો, તમારી પાસે છે, તમે એ લોકોને શેર કરી શકો છો. બરાબર, એવું એ લોકો કદાચ શાય અહીંયા નહીં ગમતું હોય બોલવાનું આવી રીતના મીટિંગમાં, તો એ લોકો પર્સનલી પણ વોટ્સએપ ઉપર કે કોલ કરીને પૂછી શકે છે. અને એક ખાલી એક એન્જિનિયર તરીકે તમને ખાલી એવું કહીશ કે આગળ જતા કોન્ટ્રાક્ટર નહીં બનતા, જે કરપ્ટ કોન્ટ્રાક્ટર છે એ નહીં બનતા, ખાલી એન્જિનિયર બનશો તો તમને તમારું ફ્યુચર છે ને બ્રાઇટ દેખાશે. ઓકે ઓકે, થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ. Thank you giving for this opportunity. Thank you sir. Thank you dear students for joining this session. We are concluding our session over here. Thank you. You all can left now. Thank you.